ચાલુ વર્ષે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ છે. રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેને કારણે ગામડાઓના ખેડૂતોને ખેતીના પાકોને મોટું નુકસાન થવા પામ્યું છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ખેડૂતોએ હજુ મગફળી કાઢી નથી. જે જોતા જ ખેડૂતોના તૈયાર મગફળીને તૈયાર પાક ઉપર વરસાદ વરસતા મગફળીનો પાક બગડ્યો હતો. સાથે જ્યારે કપાસની વાત કરીએ તો કપાસનો પાક પણ તૈયાર હતો ને તેને વીણીનો સમય આવી ગયો હતો, જેની ઉપર ધોધમાર વરસાદ પડતા વીણી માટીનો તૈયાર કપાસનો પાક પણ પલળીને બગડી ગયો છે. આ રીતેની હાલ તમામ પાકો ઉપર છે, જે જોતા જ ગત રાત્રના રોજ વરસાદ પડ્યો હતો, તેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે. અતિવૃષ્ટિને લઈને સરકારે જે મદદની જાહેરાત કરી છે તે ખેડૂતોને મળી નથી, જેને કારણે ગત વર્ષનો પાક વીમો પણ સરકારે ચૂકવ્યો નથી. ત્યારે આ વર્ષે તૈયાર પાક ઉપર વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ગઈકાલે કમોસમી વરસાદ પડવાથી અમારો પાક જે છે, રામમોલ જેને અમારા ખેડૂતોને કહેવામાં આવે છે, રામમોલ જે છે એ આજે ફેલ થયો છે. તમે જોઈ શકો છો કે પાથરા નથી, માંડવી નથી, કોઈ વસ્તુ રહી નથી અને કાલનો વરસાદ બહુ જ પડી ગયો, તેથી જેથી કરીને અમે ઘાસચારાનું આતે હોય એ પણ હવે અછત ઊભી થઈ શકે એમ છે. એની વિશે કોઈ ખેડૂતોને કે કોઈ ગવર્મેન્ટ કોઈ એની માથે ધ્યાન આપતી નથી. ગઈકાલે વરસાદ એટલે કે કમોસમી વરસાદ પડ્યો છે, જે માવઠું પડ્યું છે, પડતા પણ ફાટું થયું છે. કારણ કે છેલ્લા 4 વર્ષથી આંકડા છુપાવતી સરકાર, જે અત્યારે અમારા પાકવીમાં પણ એમાં હલવાળો છે અને ગઈ સાલનો પણ પાકવીમાં નથી મળ્યો. ચાલુ વર્ષનું SDRF NDRFની પણ જોગવાઈ અનુસાર જે ખેડૂતના કોઈ ખાતામાં પૈસા આવ્યા નથી અને ઉપર જતા કાલે પાછું જે માવઠું પડ્યું છે, જે અત્યારે મોસમ અમારી ચાલુ છે, પાથરા ખેતરોમાં પડ્યા છે. તો અત્યારે સરકાર એના કચેરીમાં જે આંકડા બતાવે છે અને જે ગ્રાઉન્ડ ઉપર જે ખરેખર ખેડૂતોને જે કમોસમી વરસાદ થયો છે એ ભયંકર નુકસાન છે, એનો આંકડામાં બહુ જાજો તફાવત છે. કારણ કે એ લોકો કદાચ 1.5 ઇંચ જ બતાવશે, કારણ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદરથી ખેડૂતોને ન આપવું હોય એટલા માટે આંકડો છુપાવશે. તો સાચો આંકડો જોવો હોય તો ખેડૂતોના ખેતરમાં જવું પડે. અમારી પાસે અમારા કોઠાસૂથી જે અમારી દવા છાંટવાના જે માપિયા હોય છે એ માપિયાઓના માપથી અમને ખ્યાલ આવી જાય, અમે કુંડી ઉપરને એવી જગ્યા ઉપર રાખેલા હોય છે કે જેનાથી અમને ખબર હોય કે 2-2.5 ઇંચ ઉપર કે 3 ઇંચ જેટલો વરસાદ થયો છે કે એ અમને પાકો ખ્યાલ આવી જાય, એની જોઈ શકાય છે કે અમારે 62-63 મિલીમીટર વરસાદ થયો છે. છતાં એક અમારી જે ડોસી શાસ્ત્ર મુજબનું અમારા ખેડૂતના ખેતરની અંદર સીધું જોઈએ, હવે કોઈ પણ સમયે જોઈ શકાય કે ખેતરમાં રાપ મારેલી હોય અને એને ખોતરતા જો 4 ઇંચ સુધીનો જો પલળેલું હોય તો એ 2 ઇંચથી વધુ વરસાદ હોય ફાઇનલ છે. અત્યારે લાઈવ જોવું હોય તો ગમે ત્યારે કોઈ પણ ખેતરમાં જોઈ શકાય છે કે 6-8 ઇંચ સુધી અત્યારે આ પલળી ગયું છે, રાપ મારેલ ખેતરની અંદર આટલું પલળી ગયું છે. તો એનો મતલબ સીધો ને સ્પષ્ટ છે, 2-3 ઇંચ વરસાદ હોય હોય ફાઇનલ છે. પરંતુ સરકાર આંકડાની માયાજાળ અને લોલીપોપ યોજનાઓની સરકાર છે, એટલે ન દેવા માટે ખોટા આંકડાઓ રજૂ કરશે, પરંતુ એની સામે અમે લડવા અમારી તૈયારી છે. ખેડૂત સંગઠનો અમે તમામ બાબતે અમારા ખેડૂતનો હક લઈને રહીશું એ નક્કી. સુરેશ ભાલિયા, NS ગુજરાત ન્યૂઝ, જેતપુર.